કામગીરીનું પણ નિરીક્ષણ તેઓ કરવાના છે. તો એક પછી એક જે કામગીરી છે એનું નિરીક્ષણ પણ હરસંઘવી કરવાના છે. ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી વડોદરા પહોંચ્યા છે અને આપ જોઈ રહ્યા છો સાંસદ, મેયર, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર આ તમામ તેમની પાસે ઉપસ્થિત છે. રવિ અમારી સાથે જોડે. રવિ, હવે વડોદરા આવી ચૂક્યા છે, હવે સૌથી પહેલાં કયા વિસ્તારમાં જવાના છે? અને આપ જોઈ રહ્યા છો સફાઈ કર્મચારીઓને પણ એમનો જે હોસલો છે એ વધાવી રહ્યા છે, કારણ કે આ જરૂરી છે. અને હરસંઘવી આપ જોઈ રહ્યા છો તમામ જે સફાઈ કર્મચારીઓ છે જે શહેરને જીવંત કરી રહ્યા છે એના એમને પણ વધાવી રહ્યા છે. રવિ, આજે રાત્રે શું થવાનું છે? હરસંઘવી કયા કયા અધિકારીઓ સાથે મુલાકાત કરવાના છે, કયા કયા વિસ્તારમાં જવાના છે? રવિ, સર્કલ છે, એમએસ યુનિવર્સિટીનો ભાગ છે, ત્યાં જે છે તેઓ ઉતર્યા છે અને ઉતરીને જે સફાઈકર્મીઓ શહેરની સફાઈ કરી રહ્યા છે તે સફાઈકર્મીઓ સાથે તેઓ હાથ મિલાવી રહ્યા છે. તેમના પર ખભા પર ખભા પર હાથ મૂકીને તેમને જે છે તે બધાય આપી રહ્યા છે. અને બધાય આપીને અત્યારે જોઈ શકો તો કઈ રીતના વડોદરાના જે સાંસદ છે, વડોદરાના શહેર ભાજપ પ્રમુખ છે, તેમની સાથે મળીને જે કહી શકાય કે આખો જે વિસ્તાર છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે દ્રશ્યો વડોદરાના કાલાઘોડા સર્કલના છે. કેમેરામેન જો તમને બતાવતા હશે કઈ રીતના જે આખો જે વિસ્તારમાં આખું ઘર જે સંઘી જે છે તે અહીંયા કાલાઘોડા સર્કલ વિસ્તારમાં ફરીને તે પગ પાડા ચાલીને તે આખી પરિસ્થિતિનું નિરીક્ષણ છે તે કરી રહ્યા છે અને આખી જે સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં હું તમને અધિકારીઓ હોય કે નેતા હોય કાલાઘોડા સર્કલ હોય કે એમએસ યુનિવર્સિટીનો જે વિસ્તાર હોય એ સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારો થયા છે. એ વિસ્તારમાં હરસંઘવી ખુદ જઈ રહ્યા છે, પણ સૌથી મહત્વપૂર્ણ વાત છે હરસંઘવી સફાઈ કર્મચારીઓ સાથે પણ સંવાદ કરી રહ્યા છે, એમનો પણ હોસલો વધારી રહ્યા છે, કારણ કે સફાઈ કર્મચારીઓ જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ રોલ હવે ભજવવા જઈ રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો